આક્રોશ વ્યક્ત કર્યો। કચ્છ જિલ્લાનું ગોધરા ગામ આગવી ઓળખ ધરાવે છે, પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ તલાટીની બેદરકારી અથવા ભ્રષ્ટાચારી વહીવટના લીધે સ્થાનિક લોકોની પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ગામની છબી પર અસર પહોંચી છે। માંડવી તાલુકાનું ગોધરા ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે અને તાલુકા વિકાસ અધિકારીની નોટિસ મળવા છતાં પણ ગ્રામ પંચાયતના જવાબદાર વ્યક્તિઓના પેટનું પાણી પણ નથી હલતું અને ગામ લોકો તેમજ ગ્રામ પંચાયતના સભ્યો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ગોધરા ગામના અમુક વિસ્તારોમાં ગંદકીનું મોટા પ્રમાણમાં સામ્રાજ્ય છે અને અમુક જગ્યાએ પાણીના વહેણ પણ બંધ પડ્યા છે, જ્યારે ચોમાસામાં મોટી તકલીફ ભોગવવી પડે છે। ગ્રામ પંચાયતનું વહીવટ ઉપસરપંચ કરે છે તેવા આક્ષેપો સભ્ય તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે અને અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલ પાણીના વહેણ ઉપર મોટા પ્રમાણમાં દબાણ થયેલ છે, જેની રજૂઆત વહીવટી તંત્રને કરવામાં આવેલ છે। તેમ છતાં વહીવટી તંત્ર ચૂપ કેમ છે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ 13/12/2019 રોજ ગોધરા ગ્રામ પંચાયતને નોટિસ આપવામાં આવેલ છે કે 35 કામ જે બાકી છે તે કામ 15 દિવસમાં પૂરા કરવામાં નહીં આવે તો સરપંચશ્રીને હોદ્દા પરથી દૂર કરવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી છે। તેના પછી વહીવટી તંત્ર શું કાર્યવાહી કરી રહી છે તેની કોઈને જાણ પણ નથી અને આ નોટિસને આજે આશરે 10 મહિના જેટલો સમય થયો છે તો વહીવટી તંત્ર ગ્રામ પંચાયતના જવાબદાર વ્યક્તિઓને છાવરે છે, કાં તો વહીવટી તંત્ર ઉપર રાજકીય દબાણ આવેલું છે તેવું સ્પષ્ટ દેખાય છે। તો આ બાબતે વહીવટી તંત્ર ગંભીરતા લે અને ગામ લોકોની જે જીવન જરૂરિયાત માંગણી છે એ નિયમ મુજબ પૂરી કરવામાં આવે અને ગ્રામ પંચાયતમાં રાજ્ય લેવલે તપાસ થાય તો ઘણા બધા કૌભાંડો બહાર આવે તેવી ગામ લોકોની તેમજ સભ્યો દ્વારા માંગ કરવામાં આવી છે। અમારું નામ શાંતિભાઈ, ગામ ગોધરા તકલી દીયા પાણી ભરાયું, અમને અહીંયા પાણી ગટા લેને છે ને પાણી નથી, બાથરૂમની અમને તકલીફ છે ને બધી વાતે તકલીફ છે, નથી જાજુ ફરવાની કોઈ અમને સવગડ કે નથી કોઈ વાતની સવગડ, પાણી અહીંયાથી ભરા ઠેઠ ઘર મેં પાણી ભરે, અમે ડોસી અહીંયા ડોસી એકલી સૌ અહીંયા ઘરે, એમાં અમારો કોઈ આધાર નથી કોઈ બીજો, અમને કાંક તો ગામનો સાહેબ ખાપે ને જરાક, એવી રીતે અમને આ પાણીનો નિકાલ થાય એવી રીતે અમને કરી દો। ગટર લેન લાગી જાય, હજી ચાલુ નથી થઈ, ગટર લેન ચાલુ છે, ગટર લેન કામ ચાલુ છે, પણ કીધી આ પોતે ગટર લેન એ તો આપ્યા કે અમે ગટર લેન કરશું ને અમે બાથરૂમ બનાવી દેશું ને અમે બધું બનાવી દેશું, હજી બાથરૂમ એ કહે રાખે કે તમે બનાવો બાથરૂમ તો અમે પાસે તમને પૈસા તમને મળી જશે, પણ હવે અમારા છોકરા બધા વાડી ઉપર છે, હા હું ડૂસી એકલી શું કરું, અમારે કાંઈ ના થાય ડૂસી ના કાંઈ નથી। લખમસિંહભાઈ આતુભાઈ સરસિયા, ગોધરા ગ્રામ પંચાયત સદસ્ય। ગામની તો સમસ્યા એ છે કે લગભગ 3 વર્ષના કામો અમે પેન્ડિંગ પડ્યા છે, અમે વારંવાર રજૂઆત કરી છે લેખિકમાં મૌખિકમાં, બીજા અમુક અમારા વિસ્તાર જે અનુસૂચિત જાતિના હોય એમાં અમુક વિસ્તારમાં ઘટાડ હજી સુધી આવી નથી, એ તો અમે લગભગ 1.5 વર્ષ થયા અમે એવું પહેલાં હતું, પણ વારંવાર અમે સક્રિય સભ્ય હોવાને કારણે આદમભાઈને હું સક્રિય હોવાને કારણે આ બધું ઊંચ લેવલે અમે બધી અરજીઓ કરી એના ઉપર દબાણ કરી, હવે અમે બધું જે મિટિંગ થાય છે તેમાં અમે પહેલાં એને જોઈએ છીએ શેના આધારે મિટિંગ કરો છો, એનું એજન્ડો શું છે પહેલે બતાડો, કયા મિટિંગમાં કેની મિલકત ચડાવવી છે કે શું છે એવું બધું અમે પહેલે પૂછીએ છીએ, એમને કરવા દેતા નથી, પહેલાં બધું હતું એવું કામ તો જો આ 3 વર્ષ થયા, અમુક વિસ્તારમાં અનુસૂચિત જાતિના અમુક વિસ્તાર છે કે પહેલો બીજો વોર્ડ છે એમાં હજી સુધી ગટર લાઈન કોઈ હજી સુધી પાણીની લેન સિવાય કોઈ કામ કરવામાં આવ્યું જ નથી। મારું નામ આદમભાઈ અલી મહમદ સઠિયા, ગોધરા ગ્રામ પંચાયતનો સદસ્ય છું હાલમાં વોર્ડ 7નો। મારી સમસ્યા તો 4 વર્ષથી છે વિકાસ કામોને લઈને, કે ગોધરા ગામના જે વિકાસ કામો છે અટકેલા છે 4 વર્ષથી પૂરા કરવામાં આવે એના માટે મેં વિકાસ કમિશનર સુધી અરજીઓ કરી છે, બરાબર જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરશ્રી બધાને ફરિયાદો કરી છે ને એમના ઓર્ડર પણ થઈ ગયા છે તપાસના, પણ આજે સુધી મારો કોઈ નિવેદન લેવાનું નથી, આચારસંહિતા ભંગ થઈ છે અહીંયા આગલી લોકસભામાં, પછી લોકસભા પછી ભ્રષ્ટાચારના મારી તપાસો જે હતી બાકી એ કરવાની, બરાબર ભ્રષ્ટાચાર પણ ઘણું થયો છે આગલા કામમાં, હમણાં તો જે કામો છે એમાં તો અમે જાતે રૂબરૂ અહીંયા ઊભા હોઈએ છીએ એટલે કાંઈ ખોટું થવા દેતા નથી, એ પહેલાં જે ગટર લાઈનોનો થઈ ગઈ એમાં ભ્રષ્ટાચાર હતો, જે સીસી રોડમાં ગેરવહીવટ હતા એની ફરિયાદો છે, એની તપાસો તો થઈ છે અંડરખાને, બરાબર એ તટસ્થ તપાસો થાય ઉચ્ચ લેવલે થાય એવી મારી ફરિયાદો હતી, બીજું આ 35 જેટલા કામો જે અટકેલા પડ્યા છે ગોધરાના હાલમાં, બરાબર હવે ટાઈમ નથી રહ્યો,
दस महीना या बार महीना हाँ हमें चूंटनी ने सरपंच आ बीजा आई जैसे आ विकास जे छे गामनो ई रूंधाय छे सरपंच श्री निष्क्रिय छे ई पोताने वाड़ीए त्रण चार किलोमीटर दूर रहे छे ई गाममां आवता नथी बराबर कोईने ओळखता नथी बराबर हवे आ विकास छे ई थाशे नहीं तो आ ग्रांटो छे बधी वेड़पाई जशे ने गामनी जे आ जे दशा छे ई तो तमे जोवो छो रोड रस्तानी बराबर हवे ई कामो आज बे दिवसमां चालू थया छे जोईए केटला दिवसमां ई लोको पूरा करे छे ने केटला करे छे अमने विश्वास छे के करी ले तो सारूँ एम नहीं तो आ बधी विकासनी ग्रांटो छे वेड़पाई जशे अधिकारीओ छे ई सांभळवा तैयार नथी बराबर ए जे 1993 नी कलम छे 57 हेठळ मैं फरियाद करी छे कि भाई एमने जे काम नथी कर्या तो एमने सस्पेन्ड करो होदा पर रहेवानो एमने अधिकार नथी बराबर छता पण आज सुधी कोई पण अधिकारी श्री अहीं आव्या नथी अंदर लेवले जे तपासो थाय छे तलाटी श्री ने वच्चेमां राखीने एमने सोंपी दे छे तपासो हा तलाटी श्री गैरवहीवटमां भ्रष्टाचारमां बधामां सामेल जो होय बराबर छे बधा जे एनी सटी होय कम्प्लेशन सटी होय एमां तो सही आवती ज होय बधानी तो एमां ई लोको संडोवायेला होय तो ई लोको ने तपास सोंपे ई तपासो केवी थवानी बराबर ई तो पोतानी फेबरमां ज तपास करशे उच्च लेवले ई अधिकारी कोई आवीने अहींया तपास करे कि भाई आ केटलो काम थयो छे केवो थयो छे ई जुए नियम प्रमाणे काम थया छे कि नथा थया अमने साथे राखीने अमारा निवेदनो लईने अमारे साथे जे पुरावा छे आचारसंहिता भंग थई तेना पण अमारा कने पुरावा छे बराबर तो ई लोको ई लेवा ज तैयार नथी कारण के ई राजकीय थोड़ोक एमने पासे छे पावर ई बतावे छे बराबर अधिकारीओ एना लीधे ई काम तटस्थ तपास करावता नथी हमणा ચોમાસામાં થોડીક ફરિયાદો હતી કે અમુક માણસોના ઘરમાં પાણી ગયા હતા બરાબર ઈ કોઈ ભાઈએ તપા અહીંયા ફરિયાદો કરી છે ને ઈ હવે તપાસમાં હશે બરાબર અમે કોઈ હજી જાણમાં આવી પંચાયતમાં કોઈ ફરિયાદ આવી નથી ઉચ્ચ લેવલે ફરિયાદો થઈ હશે ને તપાસો થશે તો ખબર પડશે શું છે ના ઈ કામ હમણાં બે દિવસથી ચાલુ થયા છે હજી આ ઇન્ટરલોકનું કામ આજે ચાલુ થયો છે બજારમાં એથી પહેલાં એ મહેશ્વરી સમાજનો જે સ્મશાન છે એમાં પણ છાપરાનું કામ ચાલુ થયો છે એ બે કામ સિવાય હજી કોઈ નવા કામ થયા નથી ચાલુ હજી ઘણા કામો બાકી છે પાણીને ગટર લાઇનના પ્રશ્નો તો બહુ વિકટ છે અહીંયા પાણીની સમસ્યા બહુ ગંભીર છે તળાવ અમારો ડેમ છે તમે જોયો છે કેસરિયા ડેમ એટલે કચ્છમાં કોઈ એવો ડેમ નહીં હોય એવો ચોખ્ખો પાણી છે અને બે વર્ષ સુધી ચાલે એટલો પાણી છે છતાં પણ પંચાયતની બેદરકારીને કારણે આજની સુધી આ ગામને મીઠો પાણી નથી મળતો આજે બોરનો જ પાણી ગામના લોકો પીએ છે ખારો પાણી જે પીવાલાયક નથી બરાબર હવે કોશિશ હાલમાં ચાલુ છે બરાબર હાલમાં આજના દિવસે મોટો લાગી છે બધું થયું છે બરાબર એ હવે મીડિયાના લીધે જે હોય એ બરાબર તમે કાલે આ અધિકારી પાસે ગયા હશો ને કાંઈ મુલાકાત લીધી હશે એનું કદાચ રિએક્શન થયા હોય એના કારણે આજે બે દિવસમાં કામો ઘણા દેખાય છે બાકી અગાઉ કોઈ કામો ખાસ એવા થયા નથી સરપંચ થોડા નિષ્ક્રિય છે બેદરકાર છે ને ગામ પ્રત્યે એમને કોઈ લાગણી ન હોય એવું મને લાગે છે પાંજી સમસ્યા અહીંયા કે ભાઈ મોદી પહેલો મુદ્દો છે શેરીમાં બરાબર કે કમ કો થયો નહીં બરાબર રોડ પહેલાં સરપંચ વખતનું બની ગયો બરાબર ને ગટર લેન જે લેન વધો ગટર લેન ને પાણી લેન બહુ ભેગા કર્યા હોય બહુ જોઈન્ટમાં બરાબર જોઈન્ટમાં કાલ બપોર નુકસાન થયે ત્રી ઘરે હશે લેનમાં બરાબર ત્રી ઘરે નુકસાન થયે સરપંચ ને તલાટી ખણેદાઈ જવાબદારી કે કાલ બપોરે કંઈ પણ માંદી બિઉતરો થયે તો એની કે અસી ના પા કર્યાસી સરપંચ કે હું ત્યાં હશી કે ભાઈ એ વસ્તુ નહીં હલે તો સરપંચ અચે નતું કામમાં બરાબર આમ ફોન કરે જોશે ભાઈ તો એ નહીં આવેલી વસ્તુ તો સમજો ને સરપંચ જે વાંધો ને બીજો પહેલો મુદ્દો એ હે સાસણ ગામમાં હું સરપંચ વર્ષાભાઈ કનર આખું ગામ એ હલે દી બરાબર આખું ગામ જો કો મજા આજે એ મેળે કરે સહી સિક્કા મણી કે એ કહી દીધી બરાબર એ થોડી વસ્તુ હલદી હોય ગામમાં ને જો કો મજા આજે એ મેળે કરે દી પેન્જી રીતે બરાબર હું સરપંચ કામ કહે તો જકી હું સરપંચ કહે તો સરપંચ તો અચે નતો ચાર કિલોમીટર રહેતો ગામથી બારા રેબારી હે જો નામ હે દેવાભાઈ રેબારી એનું તો બકરીઓ ચારે તો પેન્ડ બરાબર ને અચે જ નતું ગામમાં અસાંજે ત્રે વરી તા કંઈ કમ નહીં થયે બરાબર એ ગ્રાન્ટું ત્રી કમે જે આવ્યું હોય પાસ થઈ હોય એને મેં કમ નહીં થયો અને કંઈ પણ થોડો થોડો કમ કર્યો હોય સમજે વતેલા કરે
त्रोड़ी एनी के चौस तलाटी के जरा मुलाकात थी एक असि तलाटी के चौस तलाटी चयू ने इनके बो को चयू ने भाई अचे वरा न्यूज वरा तो डायरेक्ट इन के खबर पी गई तो कम काल चालू करें खाली खड्डा बो तो अमुक भर में बाकी को कम ना कर गाम में बराबर ने जडे जडे कम थे तो सरपंच हाजर न तो हुए खूब सरपंच हाजर वे तो गाम में ना खोले हम जा तो खूब सरपंच अस गाम में कम करे तो जिकी आई बराबर तो सरपंच राजीनामो दे दें भाई मुझे कम न तो थे गाम में गाम जो को वस्तु ने असाज विस्तार में सत अठ गाल मिणी विस्तार में बोबो लाइन वे पानी ने घट जी अलग अलग तो मुझी लाइन जो पहली ने बी लाइन में भीगी जॉइंट कोला करे वही इनो मुख्य निकाल खबे भाई बराबर तो एक लाइन में कर पैसा खाई वा एक बराबर ने असाज गाम में भाई चूटाणा हुआ तेनी तो स्टर मत बोलिया हुआ वर्षा भाई कनर बोले आवा के मिठो पानी पीरे नहीं अड़े अस चार वारे थे आज खारो पानी पियो था गाम में नहर तो खारा डैम असो गोदरा जो डैम कित डैम ने मिठो पानी आज की तारीख में आखो डैम छेले तो पतो अस गोदरा जो विस्तार को पानी मिठो पिए ने तो भाई बराबर मेरे गालू करें खाली हाँ चूंटी अची वही है बाजू में तो हाँ वही चार जने के वही गाम में निकलता असि हिं कर दीबो अखी कम करिए ना भाई सरपंच कि अस कम न तो करें भाई असाजे कच्छ में पहले नंबर गोदरा अंबेधाम जो नाम है कच्छ में पहलो अंबेधाम ले आखो कच्छ में वाखाणा जो गाम बराबर इनजो अस नाम बूढ़िया था हे हूब सरपंच ने सरपंच गाम जो ना बोड़े जो भाई असो गाम में अस रोयूं था मालू रोता अड़ो न कई हूब सरपंच गाम में बोझणा रहें अड़ो न गाम विस्तार से अस बोलदल गाम में भाई अज त्रे वे ना बोल तो मतलब ही कहीं मजा अच्छे करिए ने मुख्य तो जवाब खपे तो भाई एक वस्तु कि हूब सरपंच पेंड गाम ना हल हाँ आऊँ कि हूब सरपंच के न ऐसा कम चालू हुए सरपंच भेगो कम चालू हुए तो भेगो खप दो भाई ये मुझी मांग है टीटीओ साहब के भाई चाह तो भाई ये मुझी मांग है ये मुख्य वस्तु पूरी कर दिए कि मुझी लाइन में घट लाइन ने पानी लाइन है वो अलग अलग वेझे में अचे एका कारगिरी कर अची अगे अना वी डी की मदद दियां तो भाई हूँ बराबर ने टीटीओ साहब मत कारगिरी कर अचे ने तपास करे में अचे भाई टीटीओ साहब अचे अते तपास करे अचे को तो हुई विकाणू है टीटीओ साहब कहीं पैसा गिनी गए टीटीओ साहब ने मिलाई बराबर ये वस्तु निकाल उन खपे कहींपन गाम में रहता अस जंगल में ना रहा चार वरे थे अज मिणी के चाहता अस हिं कह दी हूँ कर केडा कह दिनों विधो बाई जो साय चो हिं गिन विधो बाई किले साय गिन गोदरे अंदर असंगे बताया तो खरा हि मेरे उप सरपंच करे दो जी कह तो गाम में उप सरपंच कह दो भाई ना खोले हम उप सरपंच चाह तो भाई उप सरपंच जो गोनो उप सरपंच जो है भाई उप सरपंच ने पाछ एक वस्तु है उप सरपंच जो गरवरो ई पेंड शिक्षण है बराबर नी पेंड अचवन कह दो भेगो ई शिक्षण पेंड अचवन न कर सके भाई गाम पंचायत में अचवन करे कहते कम चालू है तो उन्हीं चाहते हि कही जाए कहते कोला चाहे भाई शिक्षण है पेंड पेंड को खपे भेगो भाई असांजी मांग ही है बराबर।